આજે આપણે જૂની વિસરાતી જતી રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું જેના માટે અહીં મેં બે કપ જેટલો કરકરો ઘઉંનો લોટ લઈ લીધો છે અથવા તો ભાખરીનો લોટ લીધો છે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખી દઈશું અને આખા લોટમાં મોણને બરાબર મિક્સ કરી લઈશું આમાં મોણ વ્યવસ્થિત નાખવું જરૂરી છે કેમ કે આમાં આપણે ભાખરી શેકવાની નથી કે મુઠિયા તળવાના પણ નથી એટલે મોણ સરખું હશે તો જ આપણા લાડવા એકદમ સરસ કરકરા થશે તો આખા લોટમાં આપણે મોણને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ મુઠ્ઠી બંધાઈ જાય એટલું મોણ છે એટલે મુઠ્ઠી પડતું મોણામાં લેવાનું છે અને લોટનો કલર પણ બદામી જેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે લોટ બાંધવા માટે આપણે આની અંદર નવશેકા પાણીનો ઉપયોગ કરવાનો છે હાથેથી અડી શકાય એટલું નવશેકું પાણી લેવાનું છે અત્યારે મેં અડધો કપ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધી લઈશું આનો લોટ આપણે એકદમ કઠણ બાંધવાનો છે જો લોટ ઢીલો હશે તો લાડવામાં કોણી સરખી નહીં થાય ચીકણા જેવા થશે એટલે લોટ એકદમ કઠણ બાંધવો ખૂબ જ જરૂરી છે આની પહેલાં પણ મેં તમારી સાથે મુઠિયા તળ્યા વગર કે ભાખરી શેક્યા વગર અલગ રીતે ગોળચોરમાના લાડવા કઈ રીતના બનાવવા તેનો વિડીયો શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો થોડું થોડું પાણી નાખતા જઈને આપણે કઠણ લોટ બાંધી લઈશું તો જો અહીં મેં આ લોટ બાંધી લીધો છે આટલો કઠણ હોવો જોઈએ અને આપણે જે પાણી લીધું હતું તેમાં પણ લગભગ બે ચમચી જેટલું પાણી બચી ગયું છે આ અડધો કપ પાણી હતું તેમાં પણ બે ચમચી જેટલું પાણી બચી ગયું છે એટલે ખૂબ જ ઓછા પાણીથી આપણો આ લોટ બંધાઈ ગયો છે આપણે ગણેશ ચતુર્થી પર અલગ અલગ પ્રકારના મોદક પણ બનાવતા હોઈએ છીએ આની પહેલાં મેં તમારી સાથે ઘણા અલગ અલગ રીતના મોદકની રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો લોટ બંધાઈ ગયા પછી આપણે આને આવી રીતના લુવા જેવો શેપ આપી દઈશું તમે એમને પણ આને કાણાવાળા છીબા ઉપર પાથરી શકો છો પણ હું આવી રીતના નાના નાના ત્રણ લુવા કરી લઈશ અને અહીં મેં ઘીથી ગ્રીસ કરેલું કાણાવાળું છીબું લઈ લીધું છે તેની ઉપર આપણે આ ત્રણેય લુવા મૂકી દઈશું અને હવે આને આપણે સ્ટીમ કરવાના છે બાફવાના છે તો જેના માટે અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું તેની ઉપર એક મેં કાઠો રાખી દીધો છે અને તેમાં આ ડિશ રાખીને ઢાંકીને આપણે આને વીસ મિનિટ માટે ફૂલ ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈએ જેના માટે નાનકડા એવા વઘાર્યામાં એક ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું અને તેની અંદર કાજુ બદામ અને કિસમિસના ટુકડા નાખી દઈશું તમે આખા પણ લઈ શકો છો પણ મેં અહીં આવી રીતના નાના ટુકડા કરીને લઈ લીધા છે અને આવી રીતના સાધારણ ઘીમાં શેકીને ડ્રાયફ્રૂટ એડ કરવાથી લાડવામાં તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આને શેકી લઈશું તો જો આપણા ડ્રાયફ્રૂટ સરસ બદામી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈ લઈએ અને હવે આપણે આ લોટ ચેક કરી લઈએ વીસેક એક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આપણો લોટ બફાઈ ગયો છે આપણે ટૂથપીક નાખીને ચેક કરી લઈશું જો તે જરાય ચોંટતો નથી એનો મતલબ સરસ સ્ટીમ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ પ્લેટને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આને આપણે સાધારણ ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આપણે આને ભૂકો કરવાનો છે જેના માટે અહીં મેં કાથરોટ લઈ લીધી છે જેમાં આપણે લોટ બાંધ્યો હતો તે જ કાથરોટ મેં લીધી છે તેના ઉપર આપણે ખમણી રાખી દઈશું અને આને આવી રીતના ખમણી લઈશું આવી રીતના કરવાથી સરસ નીચે ભૂકા જેવું થશે તમે હાથેથી ચોળી પણ શકો છો પણ આવી રીતના કરવાથી એકદમ સરસ થશે તો આવી રીતના હું ત્રણેય લુવાને ખમણી લઈશ તો જો અહી મેં બધું જ ખમણી લીધું છે હવે આપણે આને ચાળી લઈશું ચાળવું જરૂરી છે કેમ કે કોઈ કોઈ કણી રહી ગઈ હોય તો તે વ્યવસ્થિત નીકળી જાય અને આપણા જે ગોળ ચૂરમાના લાડુ છે તે એકદમ સરસ કણીવાળા અને દાણીદાર થાય તો અહીં મેં લોટ ચાળવાની ચાણી લઈ લીધી છે તેનાથી આપણે આને ચાળી લઈશું એકદમ સરસ ચડાઈ જશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કણીવાળું આપણું લોટનું ટેક્સચર થઈ ગયું છે તો હવે આપણે જે ડ્રાયફ્રૂટને શેકીને રાખ્યા હતા ઘીમાં તે બધા જ આની અંદર એડ કરી દઈશું તેની સાથે ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું ઘરે એલચીનો પાવડર ફોતરા સહિત કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને હવે થોડુંક જાયફળાની અંદર આપણે ઘસી લઈશું જાયફળનો ટેસ્ટ લાડવામાં ખૂબ જ સરસ આવે છે એટલે તે જરૂરથી એડ કરવાનું તો જો અહીં મેં થોડુંક જાયફળાની અંદર ઘસી લીધું છે અને હવે એક ચમચી જેટલી ખસખસ નાખી દઈશું તમે ઈચ્છો તો ખસખસ વધારે પણ એડ કરી શકો છો અને એક વખત આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું તમારે ગણેશ ચતુર્થી પહેલાં અથવા તો ક્યારેક કોઈક મહેમાન આવવાના હોય તો આવી રીતના તમે ડ્રાય મિક્સચર તૈયાર કરીને રાખી શકો છો અને પછી ફટાફટ લાડવા બનાવી શકો છો તો આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગોળને ઓગાળી લઈએ આપણે ગોળની કોઈ પાઈ નથી લેવાની તો અહીં કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને તેની અંદર આપણે ગોળ નાખી દઈએ આપણે બે કપ લોટ લીધો હતો એની સામે મેં એક કપ જેટલો ગોળ લીધો છે અને ગોળને મેં ચાકુથી સુધારીને લઈ લીધો છે તો આ એકદમ પરફેક્ટ માપ થશે અને હવે મીડિયમ ફ્લેમ પર ગોળ ખાલી ઓગળે એટલું જ આપણે એને ગરમ કરવાનું છે ઘરમાં એવા કોઈ વ્યક્તિ હોય જેને વધારે ઘી તેલવાળું ખાવાની મનાઈ હોય તો તેના માટે તમે આ લાડવા બનાવી શકો છો આમાં આપણે મુઠિયા તળ્યા નથી અને ઘીનો પણ ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે એટલે આ લાડવા આરામથી તમે ખાવા માટે દઈ શકો છો તો અહીં આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે જે લોટનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ લોટ એડ કરવાનો કેમ કે જો ગેસ ચાલુ હશે તો પછી આપણા લાડવા કડક થઈ જશે જે ખાવાની મજા નહીં આવે તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આને આપણે નીચે લઈ લઈશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું તો ના મુઠિયા તળવાની ઝંઝટ કે ના પીસવાની માથાકૂટ વીસ જ મિનિટમાં લાડવા બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને સરસ દાણીદાર ટેક્સચર દેખાઈ રહ્યું છે તો હવે અહીં મેં આ રીતનું એક મોલ્ડ લઈ લીધું છે જેની અંદર મેં સહેજ ઘીવાળો હાથ લગાડી દીધો હતો એટલે ખસખસ ચોંટી જાય અને તેમાં આપણે સહેજ આવી રીતના ખસખસ લગાડી દઈશું અને હવે આ લાડવાનું જે મિશ્રણ છે તેની અંદર ભરી લઈએ આવી રીતના કરવાથી લાડવાનો એક સરસ શેપ આવી જશે જે દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે આવી રીતના દબાવીને ભર્યા પછી આરામથી લાડવા નીકળી આવે છે તો આવી રીતના આપણે બધા જ લાડવા તૈયાર કરી લઈશું તો આટલા મિશ્રણથી દસ લાડવા બનીને તૈયાર થયા હતા એમાંથી એક ખવાઈ ગયો છે એટલે નવ લાડવા અહીં બચ્યા છે હું લાડુ તોડીને અંદરથી બતાવી દઉં કે અંદરથી પણ એકદમ સોફ્ટ અને દાણીદાર છે આપણે મુઠિયા તળીને જે લાડવા બનાવીએ તેના કરતાં ખાવામાં આનું ટેક્સચર થોડુંક અલગ લાગશે પણ આ એકદમ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ